આજે વૈશાખ સુદ 11 પરમાત્મા મહાવીર દેવનું કયો દિવસ કહેવાય? ભગવાનની શાસન સ્થાપના. ગઈકાલ પણ પ્રભુ વીરના નામની હતી, આજે પણ પ્રભુ વીરના નામે. ગઈકાલે પ્રભુ વીરને કેવળ જ્ઞાન થયું, આજે પ્રભુ વીરના હાથે શું થયું? શાસનની સ્થાપના થઈ. જો કેવળ જ્ઞાન અને શાસન સ્થાપના આ બે એટલે તમને ઇન્ડિયાની અપેક્ષાએ સમજાવું તો તમને ખબર પડશે. ભારતના રાષ્ટ્રીય બે તહેવારો જે કહેવાય, નંબર 1 15 ઓગસ્ટ અને નંબર 2, ઘણાને તો આ બે વચ્ચે શું ડિફરન્સ એ જ ખબર નથી. શું થયું 15 ઓગસ્ટે? અડધી રાતે આઝાદ. 15 ઓગસ્ટ 1947 ભારત આઝાદ થયો. 1950 26 જાન્યુઆરી ભારત પ્રજાસત્તા એટલે લોકશાહી તંત્ર, ભારતનું બંધારણ, આંબેડકર વગેરે ભેગા મળીને જે ઘડ્યું એ પ્રજાની સમક્ષ મુકાયું. કેવળ જ્ઞાન અપેક્ષા એ 15 ઓગસ્ટ છે અને શાસન સ્થાપના 26 જાન્યુઆરી. પરમાત્માને વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન થયું એટલે અનાદિ કાળથી ભગવાન જે 8 કર્મને લઈને ફરતા હતા, હું તમે આજે પણ 8 કર્મને લઈને ફરીએ છીએ. ભગવાને પહેલી વખત મોહનીય કર્મ, જ્ઞાનાવરણ કર્મ, દર્શનાવરણ કર્મ અને અંતરાય કર્મ આ 4 કર્મનો ક્ષય કર્યો. છપક શ્રેણી મંડાણી પરમાત્માને કેવળ જ્ઞાન થયું અને પ્રભુ આ ઘન ઘાતી કર્મની જે બેડી હતી એમાંથી આઝાદ થયા. આ આઝાદ વૈશાખ સુદ દશમ પ્રભુની આઝાદીનો દિવસ છે અને વૈશાખ સુદ 11 શાસનની સ્થાપના, શાસનનું બંધારણ આ ઘડતરનો દિવસ છે. અનંતકાળે પહેલી વખત એવું બન્યું કે 2 દિવસ જુદા આવ્યા, બાકી પ્રત્યેક તીર્થંકર જે દિવસે કેવળ જ્ઞાન પામે એ જ દિવસે શાસનની સ્થાપના કરે. 24 તીર્થંકરમાં મહાવીર એક એવા હતા કે જેને દસમના દિવસે કેવળ જ્ઞાન હતું, એ જ દિવસે શાસનની સ્થાપના થવી જોઈએ, ના થઈ શકી. અનંતકાળે આને શું કહેવાય? આશ્ચર્ય. આ અવસર પીઢીમાં ટોટલ 10 અક્ષેરા થયા. અક્ષેરાને ઇંગ્લિશમાં શું કહે? મિરેકલ. મિરેકલ તમારે મન મિરેકલ કોને કહેવાય? તમારે મન મિરેકલ શું કહેવાય? તાજમહાલ મિરેકલ, ચાઇના વોલ મિરેકલ, પિરામિડ્સ મિરેકલ, બેબિલોનના ખંડ તમારે મન મિરેકલ કહેવાય. તમારે મન આ બધા મિરેકલ હશે. આપણે મન 10 મિરેકલ થયા, 5 મિરેકલ અલગ અલગ 5 ભગવાનના શાસનમાં થયા, 5 મિરેકલ એકલા મહાવીરના શાસનમાં થયા અને એમાંનું એક મિરેકલ એટલે જે દિવસે કેવળ જ્ઞાન થાય એ જ દિવસે શાસનની સ્થાપના થાય. સવારે પરમાત્માને બપોરે કેવળ જ્ઞાન થયું, સમવસ્ત્ર મંડાયું પણ ખરું, પ્રભુ એમાં બેઠા પણ ખરા, એક ક્ષણ માટેની દેશના આપી પ્રભુએ જોયું જ્ઞાનથી આમાંથી એક પણ જીવ બોધ પામે એવો નથી. પહેલા શાસનમાં, પહેલા સમવસરણમાં દીક્ષા લેનારો હોય હોય ને હોય જ. ભગવાને જોયું કે મારી આ સભામાં એક પણ જીવ ગણધર પદની યોગ્ય નથી અને ભગવાન એ ઋજુવાલિકાના સમવસરણમાંથી નીચે ઉતર્યા. પ્રભુએ ત્યાંથી વિહાર શરૂ કર્યો. એક રાતમાં 12 યોજન ચાલી. ભગવાન વૈશાખ સુદ 11 સવારે ક્યાં આવ્યા? અપાપા ગુરી નગરીમાં આવ્યા અને પ્રભુનું દેવોએ ત્યાં સમવસરણ માંડ્યું અને પ્રભુએ ત્યાં શાસનની સ્થાપના. વૈશાખ સુદ દસમ કેવળ જ્ઞાન અને વૈશાખ સુદ 11 શાસનની સ્થાપના. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, ભગવાન ચડે કે ભગવાનનું શાસન છે? સુનિલ, પ્રભુ ચડે કે પ્રભુનું શાસન ચડે? ભાઈ મોદી ચડે કે દેશ ચડે? મોદી કરતા પણ દેશ માન, કારણ કે મોદી પણ આ દેશને નમસ્કાર કરે છે. જે દિવસે મોદીએ સંસદમાં પાંગ મૂક્યો એ દિવસે મોદીએ સાષ્ટાંગ દંડવત સંસદને પ્રણામ કર્યા. યાદ કરો પરમાત્મા મહાવીરને જે દિવસે શાસનની સ્થાપના થાય છે એ દિવસથી લગાવી જ્યારે જ્યારે સમવસ્ત્ર મંડાયા પરમાત્મા પ્રદક્ષિણા આપી શું બોલે છે? નમો તીર્થસ્થ. તીર્થ ઇઝ ઇક્વલ ટુ
તમારા શત્રુંજય સમય શિખર ગિરનાર કે શંખેશ્વરને તીર્થ નહીં સમજતા. તીર્થ એટલે શાસન કહેવાય. ભગવાને કોને નમસ્કાર કર્યા? શાસન. ભગવાન કરતા પણ ભગવાનનું શાસન ચડી ગયું. એકદમ સીધો હિસાબ કહી દઉં, ભગવાનનું આયુષ્ય 72 યર્સ અને ભગવાનના શાસનનું આયુષ્ય કેટલું છે? 21,000 વર્ષ. આના પરથી સમજી જાઓ, ભગવાન 72 વર્ષના, ભગવાને સ્થાપેલા શાસનનું આયુષ્ય 21,000 વર્ષનું છે. યાદ રાખજો, ભગવાન ચાલ્યા ગયા પછી પણ શાસન કોનું કહેવાય? મહાવીરનું. તમે કોના શાસનમાં એવું તમને પૂછવામાં આવે, તમે આંખ મૂછીને કહી દેશો અમે મહાવીરના શાસનમાં છીએ, એ વાત જુદી છે.